આજે આપણે જાણીશું કવિ કલાપી વિશે, જેમનું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તેમનો જન્મ 1874માં થયો હતો, મૃત્યુ 1900માં. તેઓ પંડિત યુગમાં થઈ ગયા. તેમનો ટૂંક પરિચય, જન્મ અને નામ પૂરું. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેમને કલાપી ઉપનામથી યાદ કરવામાં આવે છે, તેમનો જન્મ 26 જાન્યુઆરી 1874માં લાઠીમાં થયો હતો. મૃત્યુ 9 જૂન 1900માં થયું હતું, તે પણ લાઠીમાં થયું હતું. તેમનો વ્યવસાય લાઠીના તેઓ રાજા હતા. ગોહિલવાડ સૌરાષ્ટ્રના રાજવી તેઓ હતા. સમયગાળો 1892 થી 1900, જેમનો સાહિત્યિક સમય. મુખ્ય એમની રચનાઓમાં છે કલાપીનો કેકરવ, કલાપીનો કાવ્યકલાપ, હમીરજી, ગોહિલ દીર્ઘકાવ્ય, કશ્મીરનો પ્રવાસ, એમનો પ્રવાસ વર્ણનનું, સ્વીડનબર્ગનો ધર્મ વિચાર એમની મુખ્ય રચનાઓ છે. તેમના જીવન ઝરમર વિશે, 21 વર્ષની વયે રાજ્યાભિષેક, એટલે કે 21 જાન્યુઆરી 1895માં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. નાનપણથી જ લાગણી પ્રધાન, સાહિત્ય અને કુદરતની સૌંદર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઈચ્છા હતી. માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેઓ જ પ્રેમ રાખતા. આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં, પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી. રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઊભા થયેલા મતભેદો દરમિયાન દાસી મોગી પાછળથી એમનું નામ શોભના રાખવામાં આવ્યું હતું. સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેનો રુચિ જોતો, તેમજ તેના બુદ્ધિ ચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતો 20 વર્ષની ઉંમરે એમની સાથે પ્રેમ થયો. તેમના પ્રથમ પત્ની રાજબા ઉર્ફે રમાબા રૂહા કચ્છના કુંવરી 1889માં 15 વર્ષની વયે એમનાથી 8 વર્ષ મોટા હતા. બીજા પત્ની કેશરબા આનંદીબા કોટડા સૌરાષ્ટ્રનો કુંવરી 1800, એ પણ એમની સાથે લગ્ન થયા. 15 વર્ષની વયે એમનાથી 2 વર્ષ મોટા હતા. ત્રીજા પત્ની શોભના રમાબા સાથે 7-8 વર્ષની ઉંમરે આવેલ મોગી નામની દાસી 1898માં એમનાથી 7-8 વર્ષ નાના હતા. એ મોગી શોભના જેમને ઓળખવામાં આવે છે. ત્રીજા પત્ની શોભના સાથે પ્રણયને કારણે રાજખટપટ અને ગાદી ત્યાગનો વિચાર. વરિષ્ઠ સાહિત્યકારોની સાથે તેમની મિત્રતા હતી. સ્વીડનબર્ગના વિચારોની ઊંડી અસર એમના ઉપર જોવા મળે છે. 16 થી 26 વર્ષની ઉંમરના 10 વર્ષના ગાળામાં 500 થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘરણા જેવી રચનાઓ કરેલી. કાવ્ય સર્જન 1892 થી જ શરૂ થયેલ છે. મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મધમધાવે છે. 26 વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ, જેના વિશે એમ કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું. પિતા અને મોટાભાઈના અવસાનથી 11 વયે જ ગાદી વારસ ઠરેલા એમને 1895માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. તે દરમિયાન રોહા કચ્છનો રાજબા રમા તથા કોટડા સંઘાણીનો આનંદીબા સાથે લગ્ન થયા. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોગી પછીથી શોભના પર ઢળેલી વાત્સલ્યતા અને એને કેળવવા જતો સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે શોભના સાથે લગ્ન કર્યું. રૂજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદી ત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું 56 દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું. તેમનો પ્રથમ ફોટામાં પણ એ
પુસ્તક સાથે ઊભા છે. બીજા ફોટામાં પણ પુસ્તક વાંચતો ફોટો પડાયેલો છે અને ત્રીજો ફોટોમાં પણ પુસ્તક વાંચતા દેખાય છે. આ ઉપરથી આપણને જોઈ શકાય છે કે કલાપીને પુસ્તક સાથે કેટલો લગાવ હતો. તેમનો અભ્યાસ 1882 થી 1890 સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં અંગ્રેજી 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો. જે ઓખોની તકલીફ, રાજકીય ખટપટોને, કૌટુંબિક કલેશોને કારણે એ વખતના અંગ્રેજી 5મા ધોરણ આગળ અટક્યું. અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દુ, ફારસી સાહિત્યનો અભ્યાસ કર્યો. ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપી અંગત શિક્ષકો રોકી અંગ્રેજી, સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું. ફારસી, ઉર્દુનો પણ અભ્યાસ કર્યો અને વાંચન અધ્યયનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઇતર ભાષાઓના સાહિત્ય ગ્રંથોના વાંચનને તેમજ વાત્સુરવાળા, મણિલાલ, કાંત, ગોવર્ધનરામ, નન્હાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમને સાહિત્યિક દ્રષ્ટિએ સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું. એમની મુખ્ય કૃતિઓ છે કાવ્ય સંગ્રહ. એમનો મુખ્ય એક જ કાવ્ય સંગ્રહ છે, કલાપીનો કેકરાવ. આ સિવાય પણ કલાપીનો કાવ્ય કલાપ નામે પણ અલગથી બહાર પડ્યો. હમીરજી ગોહિલ જે દીર્ઘ કાવ્ય રચના, જે મહાકાવ્ય લખવાનો પ્રયત્ન કર્યો, એને અલગથી પ્રથમ બહાર પડ્યું. પછી કલાપીના કેકરાવમાં આ બધું એકમાં સંગ્રહિત કરવામાં આવ્યું છે. વર્ણન, એમાં પ્રવાસ વર્ણનમાં કાશ્મીરનો પ્રવાસ નામનું એમનું પુસ્તક છે. નિબંધ, સ્વીડન બર્ગનો ધર્મ વિચાર નામનું એમનું નિબંધ સંગ્રહ છે. કલાપીના કેટલાક ફોટાઓ આમાં પણ પુસ્તક પ્રીતિ સ્પષ્ટ દેખાઈ આવે છે. એક રાજવી પોશાકમાં છે અને ત્રીજો પણ રાજવી પોશાકમાં ફોટો જોઈ શકાય છે. કલાપીના કેકાર વિશે, કલાપીની 1892 થી 1900 સુધીની 250 જેટલી રચનાઓ સમાવતો સર્વ સંગ્રહ છે. કલાપીના અવસાન પછી 1903માં કાંતને હાથે એવું સૌ પ્રથમ સંપાદન પ્રકાશન થયું. એ પૂર્વે 1896માં કલાપીએ પોતે મધુકરનો ગુંજારવ નામે ત્યાં સુધીનો સર્વ કાવ્ય મિત્રમંડળ કાજે તથા પ્રસંગ નિમિત્તે ભેટ સોગાદ તરીકે આપવા માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી, પણ એ કામ અવસાન પર્યંત પૂરું પાડી ન શકાયેલું. 1931માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી સાગર એ કાંત આવૃત્તિમાં ન છપાયેલો 34 કાવ્યને સમાવીને 249 કાવ્યની સંવર્ધિત અને સટીપણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. સ્વતંત્ર મુદ્રિત હમીરજી ગોહિલ પણ એમાં સમાવી લેવાયું. આ બૃહદ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલા કાવ્યના કેટલાક લઘુ સંચયો પણ તૈયાર થયા છે. એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે. સર્જન વિશે એમના વધુ જણાય છે કે કલાપીનો કેકારાવની 1931ની આવૃત્તિમાં સમાવેલા 4 સર્ગના હમીરજી ગોહિલના 3 સર્ગોને 1912માં કાંતે સ્વતંત્ર ગ્રંથ રૂપે પ્રગટ કરેલા. સ્કોટના લેડી ઓફ ધ લેકના સ્વરૂપને આધાર તરીકે રાખી 1897માં આરંભેલું આ કાવ્ય 4 સર્ગ પર અધૂરું જ રહ્યું છે. મહાકાવ્ય રૂપે રચવા ધારેલી 2000 ઉપરાંત પંક્તિઓની આ ઇતિહાસ આધારિત કૃતિ ખંડકાવ્યથી વધુ નજીક છે. એટલે મહાકાવ્ય લખવાનો પ્રયાસ કર્યો હતો અને એનું નામ હતું હમીરજી ગોહિલ. એમણે પ્રવાસ વર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્ર રૂપે ગદ્ય લેખન પણ કર્યું છે. 1891-92માં કરેલા ભારત પ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્ર રૂપે લખાયેલા કાશ્મીરનો પ્રવાસનું જાહેર પ્રકાશન છેક 1912માં કાશ્મીરનો પ્રવાસ કલાપીના સંવાદો અને સ્વીડન બર્ગનો ધર્મ વિચાર એ ગ્રંથમાં થયું છે. આ પ્રવાસ કથનમાં પ્રકૃતિના સૌંદર્ય દર્શનના વિસ્મયને આલેખતો ઉર્મિ રસિત ને સુરેખ વર્ણનો તથા લોકજીવનનો ઝીણો નિરીક્ષણો નોંધપાત્ર છે. પ્રવાસના અનુભવોનું નિરૂપણ સાહજિક રહ્યું છે. ત્યાં તાજગીયુક્ત જણાતું ગદ્ય જ્યાં અંગ્રેજી સંસ્કૃત ગ્રંથોના વાંચનનો પ્રભાવ પડ્યો છે ત્યાં કંઈક
આયાસી બન્યું છે. પ્લેટોને સ્વીડનબર્ગના તત્વચિંતનમાંથી વિચાર સામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઉર્મીનું બળ ને વિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની છટામાં મૂકી આવતા ગદ્યનું એમાં એક લાક્ષણિક રૂપ ઉપસે છે. સ્વીડનબર્ગનો ધર્મવિચાર મૂળ કાંતને ઉદ્દેશીને લખાયેલો લોબો ગંભીર પત્ર છે. કલાપીની ચિંતન ક્ષમતાને એમાં સારો પરિચય મળી રહે છે. કલાપીના ખંડકાવ્ય વિશે. કલાપીના ખંડકાવ્યનું અલગથી આમ તો પુસ્તક નહોતું, પણ એ અલગથી પણ કેટલીક વાર મળે છે. એમાં મુખ્ય ગ્રામ માતા, બિલ્વમંગળ, ભરત, હૃદય ત્રિપુટી, મહાત્મા મૂલદાસ, બિલ્વમંગળ એમનું ઉત્તમ ખંડકાવ્યમાંનું એક છે. કલાપીની ગઝલનો પ્રતિનિધિ સંચય એ પણ અલગથી ઘણીવાર બહાર પડે છે. તો એમની મહત્વની ગઝલોમાં છે આપની યાદી, ફકીરી હાલ, મસ્ત ઈશ્ક, હમારા રાહ, ફરિયાદ ચાની છે, ઈશ્ક બીમારી, હમારી ગુનેગારી, ક્રૂર માશુક, શરાબનો ઇનકાર, સાકીને ઠપકો, ખુદાની મજા વગેરે જેવી એમની યાદગાર ગઝલો છે. સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા 689 પત્રો, કલાપીના 144 પત્રો, સંપાદન મુનિકુમાર ભટ્ટ 1925, અને કલાપીની પત્રધારા સંપાદન જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ 1931 ગ્રંથસ્થ થયા છે. તે સિવાય કૌમુદી વગેરેમાં પ્રકાશિત કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદ્ઘૃત અને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. સ્વીડનબર્ગીય ચિંતનાત્મક આકર્ષણને લીધે એમની ધાર્મિક માન્યતાઓના કાંઈક પ્રચાર જેવી જેમ્સ પ્રેડિંગની બે અંગ્રેજી નવલકથાઓનો રૂપાંતર કલાપીએ કરેલો. રીત એન્ડ ધ કિંગનું કાંતનો દિનચર્યાલેખ નામે મે 1900 કરેલું રૂપાંતર કાંતે 1912 માળા અને મુદ્રિતા નામે પ્રકાશિત કરેલું. એ ગાળામાં આરંભેલું બીજી નવલકથા ચાર્લ્સ રોબિન્સનું એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ નામે રૂપાંતર કલાપીએ પૂરું કરી શકેલા નહીં. એને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી 1933 રમણીક મહેતાએ નારી હૃદય નામે પ્રગટ કરેલું છે. કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા 1997 આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશો મળે છે, પણ એમનો આ બંને પ્રકારના લખાણો ક્યાંયથી પ્રાપ્ત થતો નથી. તેમને મળેલા સન્માન. રાજવી કવિ કલાપી નામનું એમના જીવન વિશેનું પુસ્તક એમના નામથી INTનો કલાપી એવોર્ડ ગઝલ માટે અપાય છે. 1966 ગુજરાતી ચલચિત્ર કલાપી બનાવાયું, જેમાં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવી હતી. કલાપીની યાદગાર કાવ્ય પંક્તિઓ. આ ખાસ કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યો આપની, આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની. એ હું જ છું નૃપ મને કર માફ ભાઈ, એ જ હું છું નૃપ મને કર માફ ઈશ. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તે માં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની, ધોવા બુરાઈ ને બધે ગંગા વહે છે આપની. તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, છૂટે તેને અરર પડી ફાળ હૈયા મહી. તો વાહલી બાબા સહન કરવું એ છે એક લાહણું, માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લાહણું. હતી જો વસ્લની ખ્વાહિશ મળ્યું તે ઝેરનું પ્યાલું, મગર તે જા મને ભરતો કહે તુજ હાથ શું આવ્યું. કટાયેલું અને બૂઠું ઘસીને તીક્ષ્ણ તે કીધું, કર્યું પાછું હતું તેવું અરે દિલભર હૃદય મારું.
અમે જોગી બધા વરવા સ્મશાન ઢૂંઢનારાઓ, તહીના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ, મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા, અમારો રહ્યાહન્યારો છે તમોને જે નફાવે તે, સૌંદર્ય વેડફી દેતો નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલો સૌંદર્ય બનવું પડે. એમના વિશે કેટલાક પ્રશ્નો. કલાપીનું આખું નામ જણાવો. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કલાપીનો જન્મ કયો અને ક્યારે થયો હતો? લાઠીમાં 26/1874. કવિ કલાપીએ કોની સાથે લગ્ન કરેલા? રમાબા આનંદીબા સાથે. કવિ કલાપી કયા રાજવાડાનો રાજકુમાર હતા? લાઠીના. કવિ કલાપીનું અવસાન ક્યારે થયું? 9/6/1900. કલાપીના પત્ની રમાબાનું અસલી નામ જણાવો. રાજબા. કલાપીના બીજા પત્ની આનંદીબાનું અસલી નામ શું હતું? કેશરબા. બિલ્વમંગળ અને હૃદય ત્રિપુટી જેવા ખંડકાવ્ય કોણે લખ્યા છે? કલાપી. કલાપીનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? કલાપીનો કેકરવ. કલાપીએ મહાકાવ્ય બનાવવા લખેલો અપૂર્ણ કાવ્ય કયું છે? અમીરજી ગોહિલ. નીચેનામાંથી કઈ વિગત જૂથ સુસંગત નથી તે કહો. જીગરનું યાદ જુદો મણિલાલ સોનેટ આ ખોટું છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે કલાપી ગઝલ બરોબર છે. કલાપી મુખ્યત્વે કેવા કવિ છે? પ્રણય કવિ. કવિ કલાપીનું પ્રવાસ પુસ્તક કયું છે? કાશ્મીરનો પ્રવાસ. જેસલ તોરલ, ગોપીચંદ મેનાવતી, ભર્તુહરિ વિક્રમ, જલંધર ગોપીચંદ જેવા ચારેક સંવાદો કોણે લખ્યા છે? કલાપી. કવિ કલાપી કોને સાહિત્યના ગુરુ માનતા હતા? મણિલાલ દ્વિવેદી. કલાપીના પત્ની રમાબાની સાથે આવેલી દાસીનું નામ શું હતું? મોગી. કલાપી દાસી મોગીને કયા નામે સંબોધતા? શોભના નામે સંબોધતા હતા. પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને આવા વિડીયો વધુ જોઈતા હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરવા અને શેર કરવા વિનંતી છે.